દૂસરી સમાપ્ત કરી. જીવનમાં ધર્મ જોઈએ કે વૈરાગ્ય જોઈએ? ધર્મ દેવલોકમાં લગભગ નથી. વૈરાગ્ય વગર એનો કરેલો ધર્મ દેવલોકમાં ભૂલી જાય છે. વૈરાગ્ય એ કાયમી ધર્મ છે. વૈરાગ્ય એ કાયમી મોક્ષ છે. વૈરાગ્ય એ કાયમી શાંતિ છે. વૈરાગ્ય એ કાયમી નિર્ભયતા છે. ધર્મ અમુક ટાઈમી થાય, વૈરાગ્ય દિવસ 24 કલાક થાય. જેવું બુજી જાય એટલે અંધારું, વૈરાગ્ય ભૂલી જાય એટલે આત્મા મોહાંધ કામાંધ રાગાંધ દ્વેષાંધ અવિવેકી બને. જ્યાં સુધી વૈરાગ્ય છે ત્યાં સુધી ઔચિત્ય છે. જ્યાં સુધી વૈરાગ્ય છે ત્યાં સુધી સમતા છે. ત્યાં સુધી સમાધિ છે. ત્યાં સુધી પ્રસન્નતા છે. ત્યાં સુધી અંતર્મુક્તા છે. વૈરાગીને ભય મુક્તા ન હોય. આની સાબુમાં કેવું જ્ઞાન મળ્યું વૈરાગ્યના કારણે. માટે વૈરાગ્ય સતત ચાલુ રાખવું જોઈએ. વૈરાગ્ય ચાલુ રાખવા માટે ચિંતન જોઈએ. ચિંતન માટે જ્ઞાન જોઈએ. ચિંતન માટે અંતર્મુક્તા જોઈએ. ચિંતન માટે સંસારની વિમુખતા જોઈએ. જેમ જેમ સંસારની રસ વધે એમ એમ વૈરાગ્ય ઘટે. જેમ જેમ સંસારની પ્રવૃત્તિ ઘટે જેમ જેમ સંસારની વિમુખતા આવે એમ એમ વૈરાગ્ય આવે. એટલે સંસાર અને ધર્મ એનું મૂળ પણ રાગ અને વૈરાગ્ય. સંસારનું મૂળ રાગ દ્વેષ અને ધર્મનું મૂળ વૈરાગ્ય સમતા સમાધિ. એટલે ગમે તેવી પરિસ્થિતિમાં સમાધિ રાખીએ એ ધર્મ છે. ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખીએ એ ધર્મ છે. ગમે તેવી પરિસ્થિતિમાં પરિસ્થિતિની ઉપેક્ષા કરી વૈરાગ્ય કેળવો. માણસ મરવા પડ્યો હોય ત્યારે વ્યવસ્થા કરવા રહે તો મૂર્ખો કહેવાય. ધર્મમાં એક એની વ્યવસ્થા કરવાની નૌકાનું સરળ કરી અંતર્મુખ થવું પડે. એટલે ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં. જય ઘોષ સુરીજી અમારા. જય ઘોષ ગુરુજી અમારા.